पालक ढोसा बनावा माटे पालक ने धोई ने कोरी करी ने पालक अहीं मैं कूणा डाळखा साथे लीधी छे जे एकदम झीणी झीणी आ रीते समारी दईशु। पालक आपणे काची ज राखवानी छे आ ढोसा माटे, એટલે એકદમ ઝીણી અને પાતળી સમારવાની, તો બહુ જ સરસ ફટાફટ ચડી જશે અને બહુ જ સરસ ટેસ્ટ આવશે। ઢોસાનું બેટર પણ તૈયાર છે, તો ઢોસામાં ઢોસાના બેટરમાં લગભગ 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને 1 ચમચી મેથી આટલું મિક્સ કરીને ધોઈને 7-8 કલાક પલાળીને વાટી દીધેલું મિક્સચરમાં, દહીં ઉમેરીને મિક્સચરમાં વાટ્યા પછી જે ખીરું હતું એને બીજા 8-9 કલાક માટે રવા દીધેલું, જેમાં મીઠું ઉમેરી દીધું છે અને કન્સિસ્ટન્સી આ રીતે એકદમ થીક રાખવાની છે બેટરની। ઢોસાના બેટર સાથે અહીંયા પાલક સમારેલી છે, પાલકની આખી એક મોટી જોડી આવે એ મેં લીધેલી છે, કારણ કે આમાં પાલક બહુ જ વપરાશે, તો પાલક સાથે કોથમી છે ઝીણી સમારેલી ડુંગળી, સાંભાર મસાલો, મીઠું ઓપ્શનલ છે, જરૂર લાગે તો જ મીઠું વાપરવું, બાકી સાંભાર મસાલો એકલો વાપરશો તો પણ સરસ લાગશે, સાથે ચીઝ અને પનીર। ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે ભીના કપડાથી આ રીતે તવી લૂસી દઈશું। આ પ્રોસેસ દર વખતે કરવી, પહેલી વખત થોડું તેલ ઉમેરીને ભીનું કરીને લૂસવાનું, બીજી વખત તેલ ઉમેરવાની જરૂર નથી। આ રીતે લૂસીને હજુ મેં ગેસથી ઉપર જ રાખેલો છે તવો, જેથી એકદમ ગરમ ના થઈ જાય, આ રીતે ઉપર જ રાખેલો છે થોડો। પછી હવે આપણે ગેસના ફ્લેમ ઉપર, સ્ટેન્ડ ઉપર તવો મૂકીને આ રીતે સ્પ્રેડ કરી દઈશું ખીરું જેવું સ્પ્રેડ થાય એટલે ઘી ઉમેરી દઈશું ઉપરથી 1/2 ચમચી જેટલું ઘી ઉમેરીને થોડી ડુંગળી ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એકદમ ધીમી નથી રાખવાની। પાલક ઉમેરી દઈશું, લગભગ 1 મુઠ્ઠી જેવી ઓછામાં ઓછી પાલકનો ઉપયોગ કરવો। કોથમી ઉમેરી દઈશું થોડી, સાંભાર મસાલો ઉમેરી દઈશું, થોડું તીખું જોતું હોય તો ગરમ મસાલો પણ આપણે ઉમેરી શકીએ છીએ, લાલ મરચું ઉમેરી શકીએ છીએ, પનીર ઉમેરી દઈશું છીણીને આ રીતે, સ્વાદ પ્રમાણે તમે પનીર અને ચીઝમાં વધઘટ કરી શકો છો। આ પ્રોસેસ એકદમ ફટાફટ કરવી એટલે કિચન પર બધું તૈયાર જ રાખવું। સાથે જ હવે આપણે ચીઝ પણ છીણી દઈશું, ગેસ એકદમ ધીમો નહીં કરવાનો, મીડિયમ અથવા તો મીડિયમ ટુ હાઈ રાખવાનું। તો ચીઝ અને પનીર છીણાઈ ગયું છે, બસ હવે આપણે ચડવા દઈશું। ચીઝ આ રીતે મેલ્ટ થાય, થોડી પીગળે એટલે આપણે નીચેથી ધોઈ લઈશું, તો ઢોસો પણ એકદમ સરસ નીચેથી કૂક થઈ ગયો છે, તો ઢોસો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે, જે આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો જરાય પોચો નથી પડ્યો, ડીશમાં કાઢી દઈશું, 3 ભાગમાં આપણે કટ કરી દઈશું, લગભગ તમે રાત્રે દાળ ચોખા પલાળશો સવારે વાટી દેશો એટલે સાંજ માટે તમારા ઢોસાનું મેનૂ તૈયાર થઈ જશે। તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ઢોસા, અને સાથે બીજી કોઈ સાંભાર કે બનાવવાની જરૂર નથી પડતી। કેવું લાગ્યું? બહુ જ મસ્ત છે ભાઈ, વા ઢોસા તમે બે આવળમાં બનાવજો અને મજા કરજો અને આનંદ કરજો, બાય બાય।